સુરત શહેરમાં હાલ સત્તાધારી પાર્ટીથી લોકો વિમુખા થઈ રહ્યા હોય ને પ્રાથમિક સુવિધા સહિત ન મળતા લોકો હવે આમ આદમી પાર્ટી આપ તરફ વળી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. સચિન વિસ્તારમાં શિલાલેખ સોસાયટીના 200થી પણ વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાતા રાજકીય ચર્ચાએ ફરી જોર પકડ્યું છે. સચિન વિસ્તારમાં આવેલા શિલાલેખ સોસાયટીના 200થી પણ વધુ રહીશો દ્વારા આમ આદમી પાર્ટી આપમાં આગેવાનોમાં હાજરીમાં આપનો ખેસ ધારણ કરી લીધો છે. વોર્ડ નંબર 30માં પ્રાથમિક સુવિધાના અભાવને કારણે હવે લોકો ત્રસ્ત થઈ જવા પામ્યા છે. શિલાલેખ સોસાયટીમાં અંદાજે 2500 કરતાં પણ વધારે લોકો રહે છે. કોર્પોરેશનના સમાવિષ્ટ થઈ ગયા બાદ પણ તેમને પ્રાથમિક સુવિધા સુધી આપવામાં આવતી નથી અને વેરા ચૂકવવા માટે સત્તર કોર્પોરેશન દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. ભાજપના સત્તાધીશો યોગ્ય કામગીરી ન કરતા હોવાની ફરિયાદ સાથે તેમના આપમાં જોડાવા અંગે શિલાલેખ સોસાયટીના રહીશોએ પીવા માટે મીઠું પાણી પણ કોર્પોરેશન પહોંચાડી શકાતું નથી. સોસાયટીના લોકો વર્ષોથી પ્રાઇવેટ બોરિંગનો ઉપયોગ કરી રહ્યા છે. બોરિંગનું પાણી પણ ખૂબ જ સારું ન હોવાથી તેમના સ્વાસ્થ્ય માટે જોખમી પુરવાર થઈ રહ્યું છે. ગાર્બેજ કલેક્શનની કોઈ કામગીરી સોસાયટીમાં કરવામાં આવી રહી નથી. પોતાની રીતે કચરો એકઠો કરીને બહાર નાખવાની ફરજ પણ પડી રહી છે. શિલાલેખ સોસાયટીમાં રહેતા જયદીપ રાબડીએ જણાવ્યું હતું કે ભાજપના નેતાઓ અમારી સાથે અન્યાય કરી રહ્યા છે. કોર્પોરેશનની સત્તા પર બેઠેલા ભાજપ પક્ષ દ્વારા માત્ર વાયદાઓ જ આપવામાં આવી રહ્યા છે. તેમને જાણીને આશ્ચર્ય થશે કે મીઠું પાણી અમારી સોસાયટીઓને મળશે એવો ચૂંટણી પહેલાં તેમને વાયદો આપ્યો હતો. તે સમયે 15-20 ફૂટ જેટલું ખોદીને મીઠા પાણીની પાઇપલાઇન માટેની પાઇપ પણ ત્યાં મૂકી દીધી હતી, પરંતુ શાસકોએ મત મળી ગયા બાદ એ કામ આગળ વધ્યું નથી. પણ તેમને એમ જ છેલ્લા ઘણા વર્ષોથી પડી છે, છતાં પણ કામગીરી કરવામાં આવતી નથી. અમારી સોસાયટીમાં 2500 કરતાં પણ વધારે લોકો રહે છે, પરંતુ હાલ અમે 200થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઈ જવા પામ્યા છીએ. સચિન વિસ્તારમાં 200થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાતા આપના કાર્યકર અનિલ યોગ નંદાણીએ જણાવ્યું હતું કે શિલાલેખ સોસાયટીમાં સ્થાનિક રહીશોએ અમારો સંપર્ક સામેથી કર્યો હતો. ત્યારબાદ તેમણે પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી કે તેમના વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા યોગ્ય કામગીરી ન કરાતા અમે હવે આપમાં જોડાવા ઈચ્છી રહ્યા છીએ. સ્થાનિક લોકો સાથે અમે પણ બેઠક કરી જેટલા પણ લોકો આપમાં જોડાવા ઈચ્છતા હોય તેમનો અમે સહર્ષ સ્વીકાર કરી લીધો છે. લોકો અને આમ આદમી પાર્ટીમાં વિશ્વાસ વધુ દૃઢ બની રહ્યા છે. હાલ તો સત્તાધારી પાર્ટી ભારતીય જનતા પાર્ટીથી વિમુખા થઈ લોકો આમ આદમી પાર્ટી તરફ ઝુકાવ કરી રહ્યા છે, જેને લઈને આવનારા વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને તેની સીધી અસર પડશે તેવું લાગી રહ્યું છે. અઝર કુરશી સાથે પ્રકાશવાળા, G10 ફન્યુઝ.